ગુજરાતી કલ્ચર તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અહેમદ શેખ સાહેબ. આ જગ્યાનો ઇતિહાસ શું છે અને આપ અહીંયા શું સેવા આપો છો એના વિશે પ્લીઝ અમને જણાવો. આ જગ્યાનો ઇતિહાસ એમ છે કે આ 1411માં બંધાઈ હતી સુલતાન અહેમદ શાહ પાસે. અમદાવાદની બીજી મસ્જિદ છે અને પેલા અહેમદ શાહની મસ્જિદ છે જે ભદ્રના પાસે આવેલી છે, એ 1414માં બંધાઈ હતી. અને તમે અહીંયા શું સેવા આપો છો? હું અહીંયા અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી તરફથી હેરિટેજ તરીકે અને બીજા અન્ય કામકાજ માટે સેવા આપું છું અને અમારી અહીંયા 300 વર્ષથી પેઢી ચાલે છે સેવાની. હમણાં જ અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું, તો એના વિશે તમારે શું કહ્યું, તમને કેવું લાગ્યું? અમદાવાદ સિટીને હેરિટેજ જાહેર કરવા માટે અમને બહુ ખૂબ ખૂબ આનંદ થયું છે અને બહુ એટલા અમારા પાસે શબ્દ નથી કે એના વખાણ કરીએ. આજે જે હેરિટેજ વોક કરવામાં આવી છે એ તમને શું લાગે છે, એનાથી શું ફાયદો થશે? એમાં ન્યૂ જનરેશનમાં છે ને બહુ જાણકારી વધશે ઇતિહાસની વિશે અને લોકોને ઇતિહાસ સમજવાને જાણ થશે કે અમદાવાદ શહેરમાં શું શું છે અને શું છે એ જોવાની બહુ મજા આવશે અમને. થેન્ક યુ વેરી મચ અહેમદ શેખ સાહેબ, આટલી જાણકારી આપવા બદલ થેન્ક યુ વેરી મચ. મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે આશીષ મહેતા સાહેબ, જેમણે આ હેરિટેજ વોક ક્રિએટ કરી છે. આવો આપણે એમની સાથે વાત કરીએ. ગુજરાતી કલ્ચર તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આશીષ સાહેબ. આ હેરિટેજ વોક કરવાનો વિચાર તમને ક્યાંથી આવે? એકચ્યુઅલી જ્યારે અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીમાં લીધું અને આ ભારતનું પહેલું એવું શહેર છે જે આખું શહેર યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં એને દાખલ કર્યું, એટલે મને થયું, મેં કહું જો યુનેસ્કો આને આટલું બધું મહત્ત્વ આપતું હોય અમદાવાદનું, અમદાવાદને તો અમદાવાદના લોકોએ પણ આ શહેરની એક મહત્તા સમજવી જોઈએ કે આ શહેર શું છે. એમાં ખાસ કરીને આવનારી પેઢી બાળકો એ જનરેશનને ધ્યાનમાં રાખીને મેં આ વોક ડિઝાઇન કરી. બાળકો એટલા માટે કે એ લોકો આગળનું ભવિષ્ય છે અને યુનેસ્કો જ્યારે ડિક્લેર કરે છે ત્યારે યુનેસ્કો આમાં આગળ ચાલશે અને વર્લ્ડના લોકો અહીંયા આવશે એ અનેક સવાલો પૂછશે અમદાવાદ વિશે, તો બાળકો જ્યારે જાણતા હશે તો એ જવાબ આપી શકશે અને આપણું ગૌરવ વધશે, એ હેતુથી મેં આ વોક ડિઝાઇન કર્યો. આ વોકમાં આપણે કઈ કઈ જગ્યાઓને કવર કરી છે એના વિશે જરા પ્રકાશ પાડો. આપણે એની શરૂઆત કરી છે અમદાવાદનું 1411માં અહેમદ શાહ બાદશાહે જે ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો માણેક બુરજ, જે એલિઝુદપુરના ઈસ્ટર્ન છેડે આવેલું છે, ત્યાંથી આપણે એની શરૂઆત કરી. ત્યાં આપણે એને સ્ટાર્ટિંગ પોઈન્ટ બનાવ્યો. પછી આપણે એને લીધી છે અહેમદ શાહ બાદશાહ મસ્જિદ, જે અહેમદ શાહ બાદશાહે પોતાને નમાઝ પઢવા બંદગી કરવા માટે એક મસ્જિદ બનાવેલી એ લીધી છે. પછી આપણે લીધું છે એમાં ભદ્રનો કિલ્લો અને ભદ્રકાળી મંદિર અને અઝમખાન સિરીઝ, કારણ કે એ એટલા માટે લીધું છે કે આ બધા જે મોન્યુમેન્ટ્સ છે એ અમદાવાદના સ્થાપત્ય અને અહેમદ શાહ જોડે સંકળાયેલા મોન્યુમેન્ટ્સ છે. જેમ કે માણેક બુરજ, તો માણેક બુરજ એ માણેકનાથ બાબા ઉપરથી નામ રાખવામાં આવ્યું છે. અહેમદ શાહ બાદશાહ ભલે મુસ્લિમ સલ્તનતના રાજા હતા પણ હિન્દુઓને એટલું જ મહત્ત્વ આપતા હતા, જેથી એમણે માણેક બુરજ નામ રાખ્યું અને માણેક ચોકનું માણેક બાબા ઉપરથી માણેક ચોક નામ પડ્યું છે. એ કહે છે ભદ્રનો કિલ્લો આપણે લીધો છે કારણ કે અહેમદ શાહ બાદશાહે જ્યારે અમદાવાદ શહેરનો ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો ત્યારે પહેલવહેલો કિલ્લો બાંધ્યો એ ભદ્રનો કિલ્લો. પછી ત્યારબાદ આપણે જે આપણે ભદ્રકાળીનું મંદિર લીધું છે એ મરાઠા સમયમાં આઝમખાનના મહેલમાં, આઝમખાન સિરીઝ કહેવાય છે, એમાં એક ખૂણામાં મરાઠા શાસન વખતે એ મંદિરનું અસ્તિત્વ આવેલું, એ ભદ્રકાળી માતાનું મંદિર છે. પછી આપણે લીધું છે આ વોકમાં કારંજ ચબૂતરો. કારંજ ચબૂતરો એટલા માટે લીધો છે કે આપણું હિન્દુ ટ્રેડિશન છે અને એક પોળમાં ચબૂતરાની પ્રથા છે કે જ્યાં આગળ પક્ષીઓને ચણ નાખવું અને ત્યાં શીખવું હોય જેમાં પાણી, એક દાન છે ટાઈપનું, એક પરમાર્થ છે કે આ એને કારણે લીધું. એમાં પછી 3 દરવાજા લીધા છે અને પછી છેલ્લે જુમા મસ્જિદ લીધી છે. જુમા મસ્જિદ એટલા માટે લીધી કારણ કે આ સૌથી મોટી મસ્જિદ છે ગુજરાતની, એ કારણસર. એટલે આ બધી સ્ટોરી એટલે મેં બનાવી છે કે જેમ કે માણેક બાબા પછી અહેમદ શાહ બાદશાહ આ લોકો અમદાવાદના જ્યારે ઉદ્ભવ થયો 605 વર્ષ પહેલાં ત્યારે આ લોકો એના મહત્ત્વના લોકો હતા પાયાને. હવે આ જે વોક રાખી હતી એમાં મોટાભાગે નાના બાળકોનો વધારે આમાં સંખ્યા દેખાઈ રહી છે, તો એમનો અનુભવ કેવો રહ્યો તમારી સાથેનો અને તમારો એમની સાથેનો અનુભવ કેવો રહ્યો?
આ વોકમાં મેં એવું ડિક્લેર કરેલું કે ભાઈ એક બાળક એક વાલી, એટલે વાલી એટલા માટે કે બાળકની સાર સંભાળ બી રાખી શકે વોક દરમિયાન, અને એ પણ સમજે કે આ શું છે આપણું અમદાવાદ. ઘણા મોટી ઉંમરના વાલીઓને પણ ખ્યાલ નથી હોતો અમુક મોન્યુમેન્ટ શું છે, અને બાળક તો બાળકને બી ખબર પડે કે અમદાવાદ શું છે, એની જગ્યાઓનું મહત્ત્વ શું છે એ. અને હા, બાળકોને ખૂબ મજા આવી આ વોકમાં. અત્યારે લોકો અહીંયા જોયેલા જે મોન્યુમેન્ટ છે એના ડ્રોઈંગ પણ બનાવી રહ્યા. તો આશીષ સર, ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાતી કલ્ચરને આટલો સમય આપવા બદલ. મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે ઝલક પટેલ. આવો આપણે એમની સાથે વાત કરીએ. ગુજરાતી કલ્ચર તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઝલકભાઈ. મારે તમને પૂછવું છે કે આ હેરિટેજ વોક, એનો વિચાર ક્યાંથી આવે? એકચ્યુઅલી નાનપણમાં કેવું કે એક વખત મામાના ઘરે ગઈ હતી હું, અને ત્યાં આગળ રમતા રમતા, વડોદરા રહેવાનું મામાને, ત્યાં રમતા રમતા બધાએ મને ચીડવી કે અમદાવાદી હરામજાદી, બાયડી વેચી બરફી ખાધી, અને હું રોતી રોતી ઘરે આવી. મારા નાની પોતે છે એ ખાડિયામાં ઉછરેલા છે, એટલે મને કે દીકરા આ વસ્તુ નહીં, તું તો એવા શહેરમાં રહે છે કે જ્યાં આગળ નિર્ભય સસલાએ શિકારી કૂતરાઓને જવાબ આપેલો છે, અને એ પછી આખું વેકેશન દરરોજ રાત્રે સૂતી વખતે અમદાવાદની એક સ્ટોરી સાંભળીને સુવાની આદત પૂરી થઈ. હવે ભણતા કોલેજ પતી ત્યાં સુધી બધું વિસરાઈ ગયું હતું, અને ધીરે ધીરે જે ટ્રાવેલર્સનો શોખ હતો ને એ બહાર આવી ગયો હતો. અને લાસ્ટ ટ્રીપ જે મારી હતી યુએસની, ત્યારે ફરતા ફરતા બધા પોતાના શહેર વિશે જાણકારી આપતા હતા, અને આઈ વોઝ ટોટલી બ્લેન્ક કે મને ખબર જ નથી. એન્ડ દેટ ડે આઈ ડિસાઇડેડ કે ભાઈ હવે બહાર ફરવાનું બંધ, જ્યાં સુધી અમદાવાદ જોઈ ના લઉં ત્યાં સુધી બીજું કશું નહીં થાય. અને પછી અમદાવાદ જોવાનું ચાલુ થયું, અને પછી દેખાડવાનું ચાલુ થયું, ત્યારથી હેરિટેજ વોકનો સાથે સંકળાવવાનો મારો પ્રોગ્રામ જે છે એ ચાલુ થયો. આ વોકમાં બાળકોને ઇન્ક્લુડ કેમ કર્યા? બાળકો છે એ આપણી નેક્સ્ટ જનરેશન છે, અને વારસો આગળ લઈ જવાના એ જ લોકો છે. આપણે નો ડાઉટ, આપણે હંમેશા એક વસ્તુ કહેવાય કે બાળકોને પાંખો આપો અને મૂળ આપો. મૂળ આપશો તો એમનું જે બંધારણ હશે એ એકદમ મજબૂત થશે, અને પાંખો આપશો તે મૂળને બહુ સારી રીતે વિસ્તારી શકશે, અને એ જ લોકો છે જે આપણી વિરાસત આગળ લઈ જશે. એટલે બસ એમને લઈ જઈ અને એમને સમજાવીશું, તો જેમ મારી સ્ટોરી સાંભળવાનો શોખ આજે આ વસ્તુ પર આગળ આવ્યો, હું વિચારું કે એ લોકો પણ એવી રીતે આગળ લઈ જશે. અને એક મહત્વનો પ્રશ્ન, આપણું અમદાવાદ, પોતાનું અમદાવાદ, વર્લ્ડ હેરિટેજ સિટી, કેવું ફીલ થાય છે? જસ્ટ અ પ્રાઉડ મુમેન્ટ. જ્યારે મારો દીકરો આવે ને મેં જ્યારે પહેલી વખત હાથમાં લીધો હતો, એવી જ મુમેન્ટ હતી જ્યારે મેં સાંભળ્યું કે આપણે અમદાવાદ સિટીને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ મળી ગયું છે. સો ખુશી અત્યારે બી બ્લશિંગ મારા ફેસ પર દેખાશે. ઓકે, અને આ બાળકોની સાથે એમના વાલી છે, તો એમના વાલીનો અને બાળકોનો એક્સપિરિયન્સ તમારી સાથેનો અને તમારો એમની સાથેનો કેવો રહ્યો? અત્યારે હું અહીંયા આવીને એની પહેલાં એ લોકો સાથે એ જ ચર્ચા કરી રહી હતી, અને મને જે ધારણા હતી ને એના કરતાં ઘણો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો, અને વોટ દે અગ્રી વિથ અસ કે નહીં સાચી વાત છે કે વારસામાં જેટલું આપીશું એટલું જ એ લોકો આગળ લઈ જશે. અને હા, થોડી જેમ આપણે એડલ્ટને વોક પર લઈ જઈએ અને બાળકોને લઈ જઈએ તો એમાં એક આસમાન જમીનનો ફરક પડે, તો થોડીક તકલીફ થાય, પણ ધીરે ધીરે આ વસ્તુને અમે લોકો સુધારતા જઈશું અને આગળ લેતા જઈશું. પણ હા, રવિવારનો મંથનો પહેલો રવિવાર બાળકો માટેની હેરિટેજ વોક માટેનો રહેશે એ નક્કી આજથી. તો ઝલકબેન, આટલા સરસ રીતે આપણા વારસાને આગળ વધારવા માટેનો એક સરસ પ્રયત્ન કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો, અને ગુજરાતી કલ્ચરને પણ આટલો સમય આપ્યો તે માટે પણ ખૂબ આભાર, ધન્યવાદ. મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે કવિતા પ્રજાપતિબેન, આપણે એમની સાથે વાત કરીએ. ગુજરાતી કલ્ચર તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હેરિટેજ વોક, તમારા બાળક સાથે તમે આવ્યા અને અમદાવાદની આ હેરિટેજ જગ્યાઓની તમે વિઝિટ લીધી, તો એનો એક્સપિરિયન્સ તમારા બાળક સાથે અને તમારો બંનેનો કેવો રહ્યો? હા, ચોક્કસ. સૌથી પહેલાં તો આ લોકોને એક્ઝામ હતી, અને ધીસ ઇઝ અ રિયલી ગુડ બ્રેક ફોર ધેમ. અને અમદાવાદ એમનું નેટિવ ટાઈપનું જ છે, ખાડિયાના રહેવાસી છીએ, પણ એ લોકોને ભદ્રના કિલ્લાની, માણેક બુર્જની કશી જ ઇન્ફોર્મેશન હતી નહીં. અને આજે એ લોકોને જે ઇન્ફોર્મેશન મળી છે, આખી હિસ્ટોરિકલ એની સ્ટોરી, કઈ રીતે અહમદ શાહે બધું વસાવ્યું, એમની પોતાની મોસ્ક, એ દર વખતે બહારથી પાસ થતા હતા પણ નેવર બોધર ટુ ગો ઇનસાઇડ એન્ડ સી ધ હિસ્ટરી, તો એ બધું જ આજે એમને ખબર પડી છે. અને ભદ્રના કિલ્લા પછીથી તીન દરવાજા સુધીની જે હિસ્ટરી છે, ત્યાં આગળ માતાજી આશીર્વાદ આપ્યો હતો કે લક્ષ્મી અહીંયા જ રહેવી જોઈએ, એ બધું જ દર વખતે ખબર હોય, પણ આટલી સરસ હિસ્ટરી છે અને ટ્રુથ છે એ આજે જ ખબર પડી, તો ઇટ ઇઝ વર્થ સ્પેન્ડિંગ ટાઈમ.
અને બીજી એક મહત્વની વાત કે અમદાવાદ, આપણું પોતાનું અમદાવાદ એને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે, એ તમને કેવું લાગે? એ તો પ્રાઉડ મુમેન્ટ છે અમારા બધા માટે. અને આજે જ ખબર પડી કે શા માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ કયું કહેવાય છે અને ડિક્લેર થયું છે, કારણ કે આપણે બધા લિવિંગ કલ્ચર હજુ પણ બધું ચાલુ છે, બધા ત્યાં રહે છે એ ખબર જ નથી. અમે લોકો પણ વન્ડર કરતા હતા કે આ ભારતમાં આટલા બધા સિટીઝમાં આપણું જ કેમ, પણ હકીકત છે એ રીતે જ હજુ પણ બધા રહે છે અને હજુ પણ બધું સાચવેલું છે હિસ્ટરી, એટલા માટે સો આઈ ફીલ સો પ્રાઉડ. એન્ડ આજે તો ઘણી ઇન્ફોર્મેશન પણ મને મળી જે હું શેર કરી શકીશ કાલે ઉઠીને, બધા ફોરેનર્સ હોય કે આપણે ગુજરાતની બહારના લોકો હોય, ઇટ વોઝ વેરી એજ્યુકેટિવ ફોર ઓલ ઓફ અસ. અને કિડ્સ પણ દે નો નિર્મા વિદ્યાવિહારના એ લોકોને ખ્યાલ આવી ગયો, તો દે વિલ ઓલ્સો શેર દેર ધીસ ઇન્ફોર્મેશન વિથ દેર ફ્રેન્ડ્સ, તો એ લોકો આવીને ડેફિનેટલી વિઝિટ કરશે અને વિથ દિલ નો વોટ અમદાવાદ ઇઝ ઓલ અબાઉટ. ગુજરાતી કલ્ચરને આટલો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે દેશનું ભવિષ્ય, આવો આપણે ભવિષ્ય સાથે વાત કરીએ. તમારું નામ? ટ્વિશા કશવી. હેરિટેજ વોક, આઈ થિંક પહેલી વાર તમે આવી કોઈ વોક કરી હશે, રાઈટ? તો આ એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? બહુ સારો હતો, અમને બધી વસ્તુ વિશે જાણવા મળ્યું, અમદાવાદની વસ્તુ વિશે, અને નવી નવી સ્ટોરી સાંભળવા મળી અમને. બહુ સારું હતું, હેરિટેજ વિશે જાણવા મળ્યું, એમ અમદાવાદ કેવી રીતે બન્યું એ પણ જાણવા મળ્યું. તમે કેટલા ટાઈમથી અમદાવાદમાં રહો છો? હું જ્યાંથી બોર્ન થઈ ત્યાંથી અહીંયા અમદાવાદમાં જ છું. હું પણ તમે તમારો જન્મ જ અહીંયાનો થયો છે અને ફર્સ્ટ ટાઈમ એવર તમે આ બધી પ્લેસીસને અહીંયા વિઝિટ કર્યો છો, ઓકે? યસ. ઓકે, કઈ કઈ જગ્યા તમે વિઝિટ કરી? અમે લોકોએ જામા મસ્જિદ, પછી ત્રણ દરવાજા, પછી માણેક બુર્જ, પછી એલિસ બ્રિજ જોયું, એન્ડ મચ મોર. હા, વધારે નો. અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવી, ખબર છે કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે, બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે બધા ગેટ્સ ને બધું અહીંયા છે અને હેરિટેજ સિટી જાહેર કરી. તો આજે જે ઇન્ફોર્મેશન તમને મળી છે તમે શ્યોરલી આગળ શેર કરશો, રાઈટ? હા, ફ્રેન્ડ્સને કહીશું ને બધાને કહીશું. થેન્ક યુ વેરી મચ ગુજરાતી કલ્ચરને આટલો સમય આપવા બદલ, ધન્યવાદ.